नमस्कार, आदर्श एजुकेशन सोसाइटी में आपनु स्वागत छे। हूँ कल्पना वैष्णव। आज आपणे धोरण 3 विषय गुजराती शीखीशुं। विद्यार्थी मित्रों, आज आपणे पाठ 6 बतक अने अथवा पणहंस आ पाठ शीखीशुं। आज आपणे एक वार्ता सांभळीए, कदरूपू बतकड़ू। एक बतकीए एक सुरक्षित जग्याए 4 ईंडा मूक्या। ते ईंडा पर बेसती अने बच्चा बहार आवानी राह जोती। एक दिवस तेनी नजर ईंडा पर पड़ी। ते विचार में पड़ी, अरे मैं 4 ईंडा मूक्या था के 5? 4 हता, ना ना 5 हता। हूँ ये केवी माँ छू, मारा जेक बच्चा ने भूली जाऊँ छू। ते पांची ईंडा ने सेववा लगी। आखरे खुशीनो दिवस आवी गयो। एक ईंडू सहज सड़वड़ियों, तेमाथी धीमो अवाज संभळायो। ईंडू फूट्यू अने बच्चाए बहार डोक्यू कर्यू। जोत जोतामां बीजू, त्रीजू अने चौथू ईंडू पण फूट्यू। थोड़ी वार में चारे क्लक क्लक गीत गावा लाग्या अने तेणे पांचमा ईंडा तरफ जोयू। मारू आ बच्चू क्यारे बहार आवशे? आ ईंडू थोड़ू मोटू लागे छे। जरूर आ ईंडामांथी मारू सौथी सुंदर बच्चू बहार आवशे। एक दिवस पछी ए ईंडू पण सड़वड़्यू। अंदरथी धीमो अवाज संभळायो अने ईंडू फूट्यू। तेमाथी एक बच्चू बहार निकळ्यू। बतकीए जेवू बच्चा ने जोयू के तेने थयू, अरे आ बच्चू तो थोड़ू मोटू लगे छे, थोड़ू राखोड़ी पण छे, आम केम थयू हशे? पछी तरत मन में बोली, हूँ ये केवी माँ छू, जुदू छे तो छे, मोटू छे तो छे, पण बच्चू तो मारू छे ने, हूँ तेने पण तरता शीखवीश। थोड़ा दिवस पछी बतकी तेने पण बीजा बच्चा साथे तरवा लई गई। पण बाकीना बच्चा तेनी मस्करी करवा लाग्या। कोईए तेने धक्को मार्यो तो कोईए तेना ऊपर गंदू पाणी फेंक्यू। बधा बच्चा केवा लाग्या, अरे आवू बतक होय? आ तो कदरूपू बतकड़ू छे। पछी तो बधा बच्चाए एमनुं नाम कदरूपू बतक पाड्युं। बधा बच्चा केवा लाग्या, माँ અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે એની સાથે નહીં તરીએ। માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ જ આ પણ મારું સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં। આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ। કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું। એક દિવસ તેણે ઘર છોડીને ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો। તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર। ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું। તેણે કહ્યું, કેમ છો બધા? તો વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતકે કહ્યું, હું બતકડું છું। તો જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું। એટલે એકે કહ્યું, હે તું બતકડું, તું બતકડું, પણ તું તો કેવું કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસૂરત છે, ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી। બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું। પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે, એવું કહ્યું અને બતકડું સાવ નિરાશ થઈ જતું। પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું। અચાનક વાવાઝોડું શરૂ થયું। બતક સલામત સ્થળે આશરો શોધતું હતું। ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી। તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો। ઝૂંપડીનો દરવાજો ખોખડાવ્યો। અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા। બતકે કહ્યું, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ। ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા,
આ વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે અમારી સાથે, આપણે સાથે જ રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા દૂર સરોવર પાસે મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? એટલે જુવાન હંસે કહ્યું કે તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક છે એ હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી અને પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. એણે કહ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. એટલે હંસ કન્યાએ કહ્યું કે તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. પછી બતકે પાણીમાં જોયું અને તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે હવે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. એજ્યુકેશન સોસાયટી સાથે જોડાવા બદલ આપનો આભાર.